મહાત્મા ગાંધીનું ઋષિકાર્ય એટલે ગુજરાત વિદ્યાપીઠ. દેશકાળમાં કેળવણીના ક્ષેત્રે નોખી ભાત પાડતી ગુજરાત વિદ્યાપીઠના કેન્દ્રમાં ગ્રામ જીવન છે. તેના ધ્યેયોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે કેળવણીનો ક્રમ ઘડવામાં ગ્રામવાસીઓની હાજતોને પ્રધાન પદ આપવું અને ગામડાઓમાં રાષ્ટ્રપોષક કેળવણીનો પ્રચાર કરવો. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સેવકો ગ્રામ સમાજ વિશેની સાચી સમજ કેળવે અને તેઓનું સ્વશિક્ષણ થાય એ હેતુથી આ ગ્રામ જીવન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 સપ્ટેમ્બર 2007 થી 2 ઓક્ટોબર 2007 દરમિયાન યોજાયેલી આ પદયાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના વિવિધ મહાવિદ્યાલયોના આશરે 1500 વિદ્યાર્થી ભાઈ બહેનો અને 100 જેટલા શિક્ષકો અને સેવકો સામેલ થયા હતા. તેમની સાથે ગુજરાત વિદ્યાપીઠના પદાધિકારીઓ, બુનિયાદ તાલીમ સંસ્થાના કર્મચારીઓ અને સર્વોદય કાર્યકરો. વિદ્યાપીઠના મોટાભાગના વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ તો ગ્રામ સમાજ જ હોય છે, પરંતુ આ સમાજ અંગેની તેમની સમજ કેળવાયેલી નથી હોતી. ગાંધીના સ્વપ્નના ગામની પરિકલ્પના ચરિતાર્થ કરવા માટે ગ્રામીણ સમાજ અંગેની સમજ પાયાની બાબત છે. ગામના સામાજિક જાણવા સમજવા એ સાચી દિશા ભણીનું પ્રથમ પગથિયું છે. વિદ્યાર્થી ગામની વાસ્તવિક દશા તથા વિકાસની દિશા સમજી શકે તે ઉદ્દેશથી આ પદયાત્રાનું આયોજન કરાયું હતું.
આ પદયાત્રા થકી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 700 થી પણ વધુ ગામડાઓમાં લોકસંપર્ક દ્વારા ગાંધી વિચારને વધુ સઘન અને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા, સાક્ષરતા, વ્યસન મુક્તિ અને પંચાયતના અધિકારો એ 4 મુદ્દા આ ગ્રામ જીવન યાત્રાના કેન્દ્રમાં હતા. વર્તમાન પત્રો સહિતના સમૂહ માધ્યમોએ આ ગ્રામ જીવન યાત્રાને વ્યાપક પ્રસિદ્ધિ આપી હતી. પદયાત્રીઓને હરખભેર આવકાર અને આદર આપ્યો. ગામમાં પદયાત્રીઓનું સ્વાગત કંકુ ચોખાના વધામણે અને ઢોલ નગારાના તાલે કરવામાં આવ્યું. બાળકોએ હાથ હલાવીને તો વૃદ્ધોએ હાથ જોડીને પદયાત્રીઓનું અભિવાદન કર્યું. પદયાત્રીઓ સવારના 5 થી માંડીને રાતના 11 સુધીના વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રવૃત્તિશીલ રહેતા હતા. સવારે 5:30 થી 6 ના ગાળામાં પ્રભાત ફેરી દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવતી હતી. દિવસ દરમિયાન અનુકૂળ સમયે પદયાત્રીઓ ગામમાં પ્રાથમિક શાળાથી માંડીને પંચાયત ઘર, આંગણવાડીથી માંડીને સહકારી મંડળી અને મહિલા મંડળથી માંડીને રામજી મંદિરની મુલાકાત લઈને ગ્રામ દર્શન અને લોકસંપર્ક કરતા હતા. આ પ્રોગ્રામથી પ્રાથમિક શાળાઓને બાળકોમાં વ્યસન સુધારો થાય અને બાળકોને નવી નવી પ્રવૃત્તિઓ જાણવા મળે. ગુજરાત વિદ્યાપીઠના જે સાદરા વિદ્યાપીઠ છે તો એ બંને ગાંધી વિચારોને લઈને ચાલે છે અને સાથે સાથે કે જે શિક્ષણ કાર્ય તો આપે છે પણ લોકોમાં જાગૃતિ લાવવાનું જે કામ છે અને જે ગાંધીજીના જે ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશોને સાકાર કરવાના પ્રયત્નો કે આ વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવતા હોય છે. પદયાત્રી ગામના જે ઘરમાં સાદું ભોજન લેવા જતા ત્યારે એ પરિવાર સાથે વ્યક્તિગત સંપર્ક સાધવામાં સરળતા રહેતી હતી. પદયાત્રીઓ નિર્ધારિત પત્રકમાં ગામની મહત્વની વિગતોને પણ નોંધતા હતા. ગામમાં જે જગ્યાએ સૌથી વધુ માણસો એકઠા થઈ શકે ત્યાં પદયાત્રીઓએ પોસ્ટર પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, સાક્ષરતા, કન્યા કેળવણી અને વ્યસન મુક્તિને આવરી લેતા પોસ્ટરનો સમાવેશ થતો હતો. ગ્રામવાસીઓએ પોસ્ટર પ્રદર્શન જોવામાં અને એ વિષયની ચર્ચા કરવામાં ભારે રસ દાખવ્યો હતો.
પદયાત્રીઓ ગામમાં શેરી નાટક દ્વારા સંદેશો અને સંવેદના ફેલાવતા હતા. તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકભાગીદારી કરીને મનોરંજનની સાથે સાથે લોકોનું શિક્ષણ પણ કરતા હતા. બધા માણસો એક સમાન છે, બધાના હૃદયમાં ભગવાન છે. તો પછી આ ભેદભાવ શાનો? જોયું મિત્રો, આ ભગવાને આપણે માણસને બનાવ્યા છે તો હાથ મો પગ એ બધું બધાને એક જ જેવું આપ્યું છે, તો પછી અસ્પૃશ્યતાનો પ્રશ્ન જ શા માટે? પદયાત્રીઓ ગાંધીજીનો સંદેશો લઈને ગામમાં ગયા હતા. તેમણે ગાંધી વિચાર સંબંધી સૂત્રો ઉચ્ચાર્યા અને લોકગીતો લલકાર્યા. પદયાત્રીઓએ મંગલ પ્રભાત જેવા પુસ્તકનું વેચાણ કર્યું અને ગાંધી વિચાર વિશેની સમજણ પણ ઊભી કરી. પદયાત્રીઓ શાળાના શિક્ષકોને પણ મળ્યા અને સરપંચને પણ મળ્યા. તેઓ ગામના આગેવાનોને પણ મળ્યા અને સહકારી મંડળીના સભ્યોને પણ મળ્યા. પદયાત્રીઓએ ખેડૂતોને રૂબરૂ મળીને ખેતી વિષયક માહિતી મેળવી. તેમણે માલધારીઓ સાથે સંવાદ કરીને પશુપાલનની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પદયાત્રીઓએ ગામમાં ઘેર ઘેર ફરીને મહિલાઓ અને યુવાનો સાથે સંપર્ક સાધ્યો. ગ્રામ જીવન યાત્રાના માધ્યમથી પદયાત્રીઓએ જળથી માંડીને જાજરૂની સમસ્યા જોઈ, જાણી અને જીરવી હતી. તેમણે જ્યોતિગ્રામમાં અંધારપટનો અનુભવ પણ કર્યો અને સમરસ ગામમાં આભડછેટનો અનુભવ પણ કર્યો. પદયાત્રીઓએ શાળાના બાળકો સાથે કરેલી મુલાકાત બહુ ઝડપથી મૈત્રીમાં પરિણમી. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા યુવક યુવતીઓએ શાળામાં શિક્ષણ લઈ રહેલા છોકરા છોકરીઓને મજા પડી જાય એવી રમતો રમાડી. તેમણે બાળકોને મન ભરીને ગીતો ગવડાવ્યા અને પેટ ભરીને હસાવ્યા. પદયાત્રીઓએ ચિત્રકામ કરાવીને બાળકોની પોતાના ગામ વિશેની કલ્પનાઓને કાગળ પર ઉતરાવી. તેમણે બાળકોના નખ કાપવાની પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ શરીરનું મહત્વ પણ સમજાવી આપ્યું. પદયાત્રીઓને ગામમાં જેવો ભવ્ય આવકાર મળ્યો તેવી જ ભાવભીની વિદાય પણ મળી. મિસ્ડ કોલ મારવાની માનસિકતાના આ જમાનામાં પણ ગામના લોકો પદયાત્રીઓને વળાવવા માટે ગામની સીમ સુધી આવ્યા હતા. પદયાત્રીઓ 5 દિવસ માટે ગામડામાં વિચરતા રહ્યા અને ગામડા વિશે વિચારતા થઈ ગયા. આવી યાત્રાથી વિદ્યાર્થીઓને ગામડાનું જીવન, ગામડું કઈ સ્થિતિમાં જીવે છે, ગામડાના લોકોને શું પ્રશ્ન છે એ જાણવા મળે કે આવી 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 સ્થિતિમાં પણ લોકો કેવી રીતના રહે છે, તો આપણે કેવી રીતના રહેવું જોઈએ. આ યાત્રાથી આમ જોવા જઈએ તો ફાયદાની વાત જોઈએ તો એક જ કે જે ગ્રામ્ય જીવન, ગામડા વિશેની વાતો ઘણી બધી સાંભળી હોય બધા ઘણા વક્તાઓ દ્વારા, પુસ્તકો દ્વારા, પરંતુ જે પોતે પ્રત્યક્ષ આ રીતે ગામડાઓની અંદર મુલાકાત લીધી, ગામડાના લોકોને મેં જાણ્યા, ગ્રામ્ય જીવન કે ખરેખર ગામડાના લોકોનું જીવન કેવું છે અને લોકો કઈ રીતે જીવી રહ્યા છે ખરેખર જે નિહાળવાનો આનંદ અમને આ યાત્રા દ્વારા મળ્યો. દિવસ દરમિયાન અમે મહિલાઓ સાથે બેઠક યોજી, ખેડૂતો સાથે, ગામના જે ખેડૂતો હોય એ લોકોને મળવાનો પ્રયત્ન કર્યો, એમની પાસેથી અમે ગામ વિશે જાણવાનું, ખેતી વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. રાત્રે રાત્રિ સભા યોજી, સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. એમાં અમને જે 4 થીમ આપી હતી એ પ્રમાણે અમે કર્યા અને પહેલાં અમે લોકસંપર્ક કરી. એમાં અમને જાણવા મળી જાય કે આ ગામમાં શાનું પ્રમાણ વધારે છે. સ્વચ્છતા અને સાક્ષરતા એ બધા વિશે કાર્યક્રમ અમે કર્યા છે. ગાંધી જીવન યાત્રા બહુ સરસ રીતે અમે કરી છે અને દર વર્ષે આ રીતે થાય. ગુજરાત વિદ્યાપીઠ દર વર્ષે આવું કરે તો જે નવા વિદ્યાર્થીઓ આવે છે કે જેમને આગળ સામાજિક કાર્યકર જ બનવાનું છે, એમના માટે આ યાત્રા બહુ ઉપયોગી બની રહેશે. યાત્રામાં જોડાયેલા સૌના હૈયામાં એ વાત તો જડાય જ ગઈ કે ગ્રામ સ્વરાજ એ જ ગાંધીજીના સ્વપ્નનું સાચું ભારત છે. ભારતની સાચી ઓળખાણ એના ગામડા છે. આથી ગામડા તરફ માત્ર નજર ફેરવવાની નહીં પણ એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની ત્વરિત જરૂર છે.